નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે રહેણાંક અને કોમર્શિયલ મિલકત વેરામાં 520 કરોડના લક્ષ્યાંક સામે 600 કરોડની વધુની વસૂલાત કરવામાં આવી છે. જનરલ ડેપ્યુટી કમિશનરે તમામ વોર્ડ ઓફિસરોને બેઠક બોલાવી કામગીરીને બિરદાવવાની સાથે જરૂરી સૂચનો આપ્યા. વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે વડોદરા કોર્પોરેશનની હદમાં આવેલ કોમર્શિયલ અને રહેણાંક મિલકતોની વેરા વસૂલાતની કામગીરી માટે 520 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેની સામે વડોદરા કોર્પોરેશને વેરાની 600 કરોડની વધુની વસૂલાત કરતા રેકોર્ડ બ્રેક સિદ્ધિ મળી છે અને કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત 600 કરોડની વધુની વેરાની આવક થવા પામી છે. તો બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી ગાંધીનગર થતાં તેમણે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ છોડી દીધો છે. નવા કમિશનર દિલીપકુમાર રાણા બુધવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળશે, જેથી હાલ વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે પ્રજાપતિને સોંપાયો છે. ત્યારે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિની અધ્યક્ષતામાં તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર તથા તમામ વોર્ડ ઓફિસરોની પાલિકાની કચેરી ખાતે સભા હોલમાં બેઠક મળવા પામી, જેમાં સૌથી વધુ વોર્ડ 8ની 83.38 કરોડ અને સૌથી ઓછી વોર્ડ 6ની 12.90 કરોડની વસૂલાત થવા પામી છે. જોકે આ વોર્ડની ડિમાન્ડ ઉપર આધાર રાખે છે. અત્રે નોંધનીય છે કે હવે આગામી બજેટમાં વડોદરા કોર્પોરેશને વેરા વસૂલાતનો 642 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે, સામે નગરજનો ઉપર 80 કરોડનો વેરો વધારો પણ ઝીંકાયો છે. આપ જાણો છો કે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 22-23માં વેરા વસૂલાત વડોદરા શહેરની 600.15 કરોડની વિક્રમજનક આવક થયેલ છે. એના માટે વડોદરા શહેરના વિવિધ 19 વોર્ડના રેવન્યુ ઓફિસરશ્રીઓ, વોર્ડ ઓફિસરશ્રીઓ, આસિસ્ટન્ટ કમિશનરશ્રીઓ અને તમામ સ્ટાફે ટીમે મળીને ખૂબ જ મહેનત કરી છે. આપણો ચાલુ વર્ષનો જે લક્ષ્યાંક હતો 520 કરોડની સામે 600 કરોડ ઉપરાંતની આવક થયેલી છે, તેના માટે ખરેખર જે રેવન્યુ સ્ટાફે જે દિન રાત ખૂબ જ મહેનત કરી છે તેને અભિનંદન આપવા માટે આજે મિટિંગ રાખવામાં આવેલી હતી. એઝ વેલ એઝ સૌથી વધુ આવક જે વોર્ડ કરી છે તેની 83.38 કરોડ જેટલી વોર્ડ નંબર 8ની આવી છે અને સૌથી ઓછી જે આવક જે છે વોર્ડ નંબર 6ની આવી છે, 12.29 કરોડ થવા પામી છે. ઉપરાંત સરકારી મિલકતોની પણ 23 કરોડ ઉપરાંતની આવક થયેલી છે.